નવસારી વિજલપુર સર યુથ કોંગ્રેસના અધ્યક્ષ કેવલરાજ શર્મા અને યુવા કાર્યકર્તાઓ દ્વારા નવસારી વિજલપુર નગરપાલિકાના વહીવટીદાર શ્રી જાની સાહેબ તેમજ ચીફ ઓફિસર શ્રી દશરથસિંહ ગોહિલ સાહેબને રસ્તાના પશ્ચિમ વિસ્તારના માર્ગમાં પડેલા ખાડાઓનું સમારકામ થાય અને રસ્તો રાબેતા મુજબ ચાલુ થાય એવી માંગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું. નવસારી વિજલપુર શહેરમાં યુથ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે નવસારી વિજલપુર શહેરના રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા હોય છે અને રસ્તાઓની લેખિત 3 વર્ષની ખાતરી પણ અપાતી હોય છે, તો 6 મહિનામાં રસ્તાઓ કેમ તૂટી જાય છે? રસ્તામાં પડેલા ખાડાઓ માટે હલકી કક્ષાનું કામ કરનાર આવા કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય છે, જેને નગરપાલિકા દ્વારા બ્લેકલિસ્ટમાં કરવામાં આવે, જેથી કરી બીજી વખત કોઈ નવા કોન્ટ્રાક્ટરને કામ મળે તો રસ્તાના કામ નૈતિકતાથી કરવામાં આવે અને નાગરિકતાની મજબૂત અને સાફ રસ્તો જોવા મળે એવી માંગણી કરવામાં આવી હતી. પરંતુ હાલ માર્ગોની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્થાનિકો પોતે માર્ગના સમારકામ કરવા મજબૂર બન્યા છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરો દ્વારા કેટલી હલકી કક્ષાનું મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે તપાસવાની સીધી જવાબદારી નિરીક્ષણ કરનાર અધિકારીની બની છે. 3 વર્ષની ખાતરી આપનાર કોન્ટ્રાક્ટરો પાસે તેના ખર્ચ સમારકામ કરાવી પાલિકા તંત્ર પોતાનો બચાવ કરે છે, પરંતુ ખાતરીનો સાચો અર્થ એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલી ખાતરીના વર્ષો પૂરા ના થાય ત્યાં સુધી રસ્તાઓ મજબૂત રહે છે અને સામાન્ય ખાડા પડવાની અલગ બાબત છે, પરંતુ આખું રોડ ધોવાઈ જાય તેમાં માટે પાલિકા તંત્ર પણ એટલી જ જવાબદાર હોય છે તેવી ચર્ચા ચાલી રહી છે. આવેદન પત્ર આજે નગરપાલિકા ચીફ ઓફિસરને આપવા આવ્યો હતો. રોડ રસ્તાઓ નવસારીના જેટલા પણ છે એ બધા ખાડાઓ પડી ગયા છે બધા રસ્તાઓમાં, અને નગરપાલિકા એની નોંધ નથી લેતું. પબ્લિક બહુ હેરાન થાય છે, લોકોને ઈજા પણ થાય છે, પણ કોઈ જાતની આની નોંધ લેવામાં આવતી નથી. તો નગરપાલિકાને હું રજૂઆત કરું છું કે આવા કોન્ટ્રાક્ટર જે 3 વર્ષના કોન્ટ્રાક્ટ મળે છે રોડને, પણ દર 6 મહિને આ રોડની હાલત ખરાબ થઈ જાય છે અને એની નોંધ કોઈ લેતું નથી. અને નગરપાલિકા શું નવરી છે આ રસ્તાઓ માટે? વારંવાર હેરાન થાય છે પબ્લિક, શું વારંવાર નવરા છે કે હેરાન થાય છે? રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, નવસારી.